બેટા, તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા, આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને વિશ્વાસ. વિશ્વાસ? હા વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સંસ્કારી નગરી વડોદરાના આંગણે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત વીપો સેન્ટ્રલ કમિટી તેમજ વૈષ્ણવ સંગઠનની વાડી શાખાના સંયુક્ત ઉપક્રમે પ્રતાપનગર દાલિયાવાડી ખાતે શ્રી વલ્લભ ચરિત્રામૃત મહોત્સવ અને શ્રી સર્વોત્તમ યજ્ઞ સંપન્ન થયો. ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજની પ્રેરણા માર્ગદર્શન અને આશીર્વાદથી વડોદરાના પ્રતાપનગર દાલિયાવાડી ખાતે વીપો સેન્ટ્રલ કમિટી તેમજ વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા દ્વારા જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 547મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ચતુર્દિવસીય મહોત્સવનું ભવ્ય, દિવ્ય અને અલૌકિક આયોજન કરાયું છે, જેમાં પ્રથમ બે દિવસ શ્રી વલ્લભ ચરિત્રામૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં યુવા વૈષ્ણવ આચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી આશ્રય કુમારના શ્રી વલ્લભના જીવન ચરિત્ર ઉપરના અલૌકિક વચનામૃત થયા, જ્યારે આજરોજ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ તેમજ પૂજ્ય આશ્રય કુમાર મહોદયની પાવન નિશ્રામાં વિદ્વત શાસ્ત્રીઓની ઉપસ્થિતિમાં સવારે શ્રી સર્વોત્તમ યજ્ઞનો પ્રારંભ થયો, જેમાં 80થી વધુ વૈષ્ણવજનો આ પવિત્ર કાર્યમાં જોડાયા હતા. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારના ધ્વનિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું, તો ખૂબ મોટી સંખ્યામાં આ યજ્ઞના દર્શનનો લાભ લેવા માટે વૈષ્ણવો અને નગરજનો ઉમટી પડ્યા હતા. અખંડ ભૂમંડલાચાર્ય શુદ્ધાદ્વૈત પુષ્ટિભક્તિ માર્ગ પ્રવર્તક જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે વીપો વાડી શાખા દ્વારા ભવ્યતાથી 4 દિવસનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે 3જા દિવસે સર્વોત્તમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજીના 108 નામનું સ્મરણ કરી અને યજ્ઞ કરવામાં આવ્યું છે, જેનાથી વૈષ્ણવ સૃષ્ટિમાં, આ સમાજમાં, આપણી સંસ્કૃતિમાં અને પ્રત્યેક જીવમાં, જીવનમાં શાંતિ આવે, સમૃદ્ધિ આવે, સ્વસ્થ રહે, મસ્ત રહે અને પ્રભુની ભક્તિ કરી શકે, એના માટે આ ભવ્ય આયોજન શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આયોજવામાં આવ્યું છે. આ સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ, ખૂબ ખૂબ શુભકામનાઓ.
શુભમ ભવતુ, કલ્યાણ મસ્તુ. આવતીકાલે પુષ્ટિ માર્ગના પ્રવર્તક વૈષ્ણવોના જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી અત્યંત ધામધૂમથી કરવામાં આવશે, જેનું સમગ્ર આયોજન વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા દ્વારા કરવામાં આવ્યું છે. સવારે વાડી ટાવરથી પ્રભાત ફેરી નીકળશે અને સાંજે વાડી ટાવરથી જ બેન્ડ વાજા ડંકા નિશાન સાથે વલ્લભ કુળ પરિવારની ઉપસ્થિતિમાં વાતે ગાતે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમારા જગતના જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના 547મા પ્રાગટ્ય મહોત્સવ વિપો ઇન્ટરનેશનલ ઇનર ફેથ પુષ્ટિ માર્ગે ઓર્ગેનાઇઝેશન વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા વિપો દ્વારા ષષ્ઠ પીઠાધીશ્વર પરમપૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી એવમ પરમપૂજ્ય ગોસ્વામી 108 શ્રી આશ્રયકુમારજી મહોદયશ્રી અને પરમપૂજ્ય ગોસ્વામી 108 શ્રી સન્નમકુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા વિપો દ્વારા દ્વિદિવસીય શ્રી વલ્લભ વચનામૃત મહોત્સવ તેમજ આજે સર્વોત્તમ યજ્ઞ 24 કુંડી યજ્ઞ છે એમાં 108 જોડા બેઠેલા છે. આ સાથે આવતીકાલે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના 547મો પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સવારે 5 કલાકે વાડી ટાવરથી પ્રભાત ફેરી અને સાંજે 5 કલાકે વાડી ટાવરથી શોભાયાત્રા નીકળી અને કલ્યાણરાજી મંદિર પહોંચે ત્યાં ધર્મસભા નંદ મહોત્સવ ને કેસર સ્નાનનું આયોજન કર્યું છે. એમાં સકલ વૈષ્ણવ સૃષ્ટિ એનો લાભ લેવા અને શોભાયાત્રામાં પધારે એવું ભાવભીનું મારું નિમંત્રણ છે. આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.